साबरकांठा જિલ્લામાં વેક્સિન આપ્યા પછી કોરોનાના કેસોમાં એક બે કેસો સામે આવે છે. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 16/2/2021 ના રોજ કોરોના પોઝિટિવના કુલ બે કેસ સામે આવ્યા છે. હિંમતનગર તાલુકામાં બે કેસ કોરોના પોઝિટિવના સામે આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 2112 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી 12 દર્દીઓના મોત નિપજ્યા છે. બિંદેસ વંડલિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. શાકભાજી માર્કેટમાં કમિશન પ્રથા અને દલીલોના કારણે ખેડૂતો તો ઠીક, પણ રિટેલમાં શાકભાજી ખરીદનારા લોકોએ પણ ખિસ્સા હળવા કરવા પડે છે. જો કે હવે લોકોને સસ્તા ભાવે તાજું શાકભાજી મળી રહે એ માટે હિંમતનગર શહેરમાં દલાલી અને કમિશન વગરનું એક શાક માર્કેટ શરૂ થયું છે. જોઈએ સિટી ન્યૂઝનો અહેવાલ. શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોના નસીબમાં રાતોના ઉજાગરા અને દલાલો દ્વારા થતા કમિશનના કકડાટ કાયમી લખેલા હોય છે. જો કે હિંમતનગર તાલુકામાં હવે ખેડૂતોને નિરાંત મળે તેવું નવું એક માર્કેટ શરૂ થયું છે. રામદેવપીર શાક માર્કેટ મોતીપુરા વિસ્તારમાં શરૂ થયેલા આ માર્કેટમાં નથી દલાલી લેવાતી કે નથી લેવાતું કમિશન, જેનો સીધો ફાયદો હવે ખેડૂતો લઈ રહ્યા છે. આ માર્કેટનો ફાયદો એટલો છે કે ત્યાં આગળ કમિશનથી માલ વેચાય છે. અહીંયા બિલકુલ કમિશન છે નહીં, ખેડૂતો લૂંટાતા નહીં. ખેડૂતો સસ્તા ભાવે જે આવે છે એમને પૂરેપૂરો એમને સહયોગ મળે છે અને પોતાનો માલ સ્વેચ્છાએ પોતે વેચી શકે છે. રેટલો બિલકુલ નોર્મલ જે ભાવ પડે છે એ નોર્મલ ભાવથી રેપટાને અહીંયા માલ વેચાય છે. મેં ખેડૂત મિત્રો છીએ ભાઈ, શાકભાજીનું વેચાણ કેન્દ્ર ઉપર અમે જે શાકભાજી લઈને આવીએ છીએ, શિમલા મરચાં છે, રીંગણ છે, વાલોર છે, દૂધી છે, આનો અમને પૂરતો ભાવ મળી રહેશે અને વેપારી મિત્રોને પણ સારું એવું અમે કમિશન બમિશન અહીંયા કશું છે નહીં, એટલે અમારા ખેડૂત મિત્રોને બહુ સારો એવો ફાયદો છે. અને આ રીતના અમારું જો ચાલે માર્કેટ આવી તો ખેડૂત મિત્રોને, દરેક ખેડૂત મિત્રોને એવો જોરદાર ફાયદો થાય. સામાન્ય રીતે શાક માર્કેટમાં ખેડૂતો સવારે 4 વાગે પોતાની ઉપજ વેચવા જતા રહેતા હોય છે, જેને લઈને ઉજાગરાએ લોકો માટે કાયમીના થઈ જતા હોય છે. જો કે આ માર્કેટ સાંજે 3 થી 7 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, જેને લઈને ખેડૂતો સાંજે ઉતારેલી શાકભાજી સાંજે જ વગર ઉજાગરે રોકડથી વેચી શકે છે. તો સામે રિટેલ માર્કેટમાં લોકોને તાજી શાકભાજી મળી રહી છે. જો આપણે પેલી માર્કેટમાં જતા હતા એમાં આપણે કમિશન આપવું પડતું હતું, દલાલી આપવી પડતી હતી, બધું જ આપવું પડતું હતું. અને જે નવી માર્કેટ ખોલી છે એમાં દલાલી કમિશન કાંઈ નથી. અમે રામદેવપીર માર્કેટ એટલા માટે ચાલુ કર્યું છે કે ખેડૂતને માલ બગડે ના. પેલા માર્કેટની અંદર ખેડૂતનો માલ બગડવામાં આવતો હતો, સારા ભાવ નહોતા મળતા અને કમિશનના કારણે વેપારીઓ માલ લઈ નહોતા જતા. એટલે અમે અહીંયા હિંમતનગર રામદેવપીર માર્કેટ મોતીપુરા હાઈવે ઉપર ચાલુ કરવામાં આવેલું છે. ત્યાં વેપારી પર પણ કમિશન નથી, ખેડૂતો પર કમિશન નથી, ફક્ત મજૂરી લેવામાં આવે છે. અને એ આ ફ્રી સેવા કરી અને ખેડૂતોનો ઊંચા ભાવે માલ વેચ્યા લઈએ છીએ અને વેપારીનું પણ કલ્યાણ થાય છે. અને બીજો એક એવો પ્રશ્ન હતો કે રાતે 3-3 વાગ્યા સુધી ખેડૂતોને બોલાવી, દિવસે ખેડૂત મજૂરી કરે અને રાતે 3 વાગે ખેતર માર્કેટમાં આવે અને 9-10 વાગ્યા સુધી પેલા જૂના માર્કેટ એપીએમસીમાં બેસાડી દેતા ખેડૂતોને. એટલે ખેડૂતો પરેશાન હતા. એટલે ખેડૂતોએ અમને એવી જાણ કરી કે ભાઈ કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જે અમને સગવડ આપે તો અમે તેમના તો જઈશું. તો તે માટે અમે રામદેવપીર માર્કેટ ચાલુ કર્યું છે. ખેડૂતોના હિતને ધ્યાને રાખીને શરૂ થયેલા આ માર્કેટને ખેડૂતોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે હવે દર રવિવારે આ માર્કેટમાં ખેડૂત બજાર પણ શરૂ થનાર છે, જ્યાં ખેડૂતો જ પોતાનો માલ સીધો લોકોને તેમને ગમતા ભાવે રિટેલમાં વેચી શકશે. આબિદ બુરા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત તારીખ 16 જાન્યુઆરી 2020 ના રોજ વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપી જિલ્લામાં COVID-19 વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત તારીખ 16 જાન્યુઆરી 2020 ના રોજ વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપી જિલ્લામાં COVID-19 વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ ડોઝ આપ્યા પછી 28 દિવસ પૂર્ણ થતા ગાઈડલાઈન પ્રમાણે કોરોના રસીકરણના બીજા રાઉન્ડની શરૂઆત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર કરવામાં આવી હતી.
જેના ભાગરૂપે તારીખ 16 ફેબ્રુઆરી 2021ના રોજ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, હિંમતનગર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઈડર, ખેડબ્રહ્મા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિજયનગર અને તલોદના નોંધાયેલા 500 જેટલા લાભાર્થીઓ પૈકી 467 લાભાર્થીઓને કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી અને પ્રાઇવેટ ડોક્ટરોએ પણ બીજો ડોઝ લીધો હતો. સાથે લોકોને કોરોનાની રસી વિના સંકોચે લેવા અપીલ કરી હતી. માહિતી બ્યુરો સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કપોડા ગામમાં ઉમિયા માતાજીના ફોટાનું મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. વિશ્વના કડવા પાટીદાર આસ્થા શ્રદ્ધાનું એવું માં ઉમિયા ઉંજાધામ દ્વારા ઘણા ધાર્મિક કાર્યક્રમો અત્યાર સુધી થયા છે. આ પાંચ મોટા અભિયાન વિઝન 2030 અંતર્ગત 1001 મંદિર નિર્માણ કરવાનું આસ્થા દ્વારા સંકલ્પ લેવામાં આવ્યા છે. તેના અનુસંધાનમાં માં ઉમિયા સંસ્થા દ્વારા ગામે ગામ ફોટો મંદિરનું નિર્માણ અને કપોડા ગામની અંદર અમારું આ ફોટા મંદિરની સ્થાપના થઈ રહી છે. ગામના ખૂબ એવી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા. અત્યાર સુધી જેટલા કાર્યક્રમો થયા છે તે માતાજીના સ્થાપનાથી ગામડાની અંદરમાં ઉમિયાની શ્રદ્ધા અને ભક્તિ થાય એ ભક્તિ દ્વારા સમય અંતરમાં માં ઉમિયાનું મંદિર બને અને એ શિખરબંધ મંદિરથી અમારું 1000થી એના દ્વારા તમે પૂર્ણ કરી શકીએ 2030 સુધી 1001 મંદિર નિર્માણનું સંકલ્પ છે. કેટલાક દિવસોથી હવે ફરી રહ્યા છે અને લોકોનો જે ઉત્સાહ છે કે ગામે ગામ ફોટા મંદિરની સ્થાપના સાથે ગ્રામજનો દ્વારા જાહેર કરવામાં આવે છે કે અમે ટૂંક સમયમાં શિખર મંદિર સ્થાપનાની શરૂઆત કરીશું. આમ અમારો સંકલ્પ 2030 પહેલા આ સંકલ્પ પૂરો કરીશું. અમારા સમગ્ર કાર્યક્રમની સાથે વડીલોની સાથે કરીશું. આમાં જોડાયેલા ગામના મુખ્ય વડીલો જેમ કે અરવિંદભાઈ પટેલ, મણિભાઈ પટેલ, ધુડાભાઈ પટેલ, રમેશભાઈ પટેલ તથા પ્રેમજીભાઈ પટેલ તથા અલ્પેશભાઈ પટેલના વરદ હસ્તે પૂર્ણ થશે. આબિદપુરા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એસજે દેસાઈનું દુઃખદ અવસાન થયું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વિશ્રામ ગૃહમાં પીઆઈનું અવસાન થયું હતું. રૂમમાં સૂતા હતા તે દરમિયાન મધરાત બાદ હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું. આ ઘટનાની જાણ થતા રાત્રિના સમય એસપી સહિત અધિકારીઓ આવી પહોંચ્યા હતા. પીઆઈના મૃતદેહને પીએમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનો પીએમ કરી મૃતદેહ સોંપતા વતન લઈ જવાયો હતો. સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર.